بسم الله الرحمن الرحيم، الحمد لله رب العالمين، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله نعم الوكيل، نعم المولى ونعم النصير. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين، الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. ولعنة الدائمة على أعداء الله أجمعين، من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق، بسم الله الرحمن الرحيم: ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا وقال إنني من المسلمين. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم، ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. بسم الله. اللهم صل على محمد وآل محمد. بار ذكر صلوات بري محمد وآل محمد بار. اللهم صل على محمد وآل فاطمہ زہرا کا روزہ آج بھی ویران ہے، فاطمہ زہرا کا روزہ آج بھی ویران ہے، آتش غم سے ہر ایک مومن کا دل بے حال ہے، فاطمہ زہرا کا روزہ آج بھی ویران ہے. مصطفیٰ تعظیم کو اٹھتے تھے زہرا کے لیے، مصطفیٰ تعظیم کو اٹھتے تھے زہرا کے لیے، ظلم ڈھانے والو یہ بنت نبی کی شان ہے. پنج تن کے واسطے پے دا ہوئی ہے کائنات، پنج تن کے واسطے پے دا ہوئی ہے کائنات، اب انہی کا در جلانے کے لیے سامان ہے. فاطمہ زہرا کا روزہ آج بھی ویران ہے.
आया तत्हीर जिस दर पर नबी पढ़ते रहे, आया तत्हीर जिस दर पर नबी पढ़ते रहे। अब वो दर है जिसके ऊपर जुल्म का तूफान है, फातिमा जहरा का रोजा आज भी वीरान है। फातिमा को घर में रोने की इजाजत ही नहीं, फातिमा को घर में रोने की इजाजत ही नहीं। अब है आंसू सैयदा के और रेगिस्तान है, फातिमा जहरा का रोजा आज भी वीरान है। जुल्म सह सह कर ये बीबी मर गई बिनते रसूल, जुल्म ढाने का अभी बाकी कोई अरमान है, फातिमा जहरा का रोजा आज भी वीरान है। सल्लल्लाहु अलैहि मुहम्मद व आले मुहम्मद। बिस्मिल्लाहिर रहमान रहीम। दीन ना पैगाम ने बाला कर वो अपनी चार मजलिसों नो नीचो, और अल्हम्दुलिल्लाह थोड़ी बार पहला अपना मोहतरम भाई ममू भाई जेने हूँ ओळखू छू, चार तकरीर ने एने निचोड़ પોતાની નાના પ્રવચનની અંદર આપી દીધો કે આપણે સાથે મળીને આ દિવસો દરમિયાન બીબી સૈયદા પાક બતુલ અલૈહિસ સલામ જનાબે ફાતિમતુ ઝહરા અલૈહિસ સલામ સલ્લલ્લાહુ અલૈહી મુહમ્મદ ની સિરતને હર દિવસે એક એક પેગામ સાથે મળીને ચર્ચા કરવાની કોશિશ કરી રહ્યા છે, અને આ પેગામોને લોકો સુધી પહોંચાડવા માટે દીને ઇસ્લામે એ વસ્તુ પણ બતાવેલી છે કે મુસલમાન યાદ રાખજે આ જેટલા સબકો તે શીખ્યા અને હજી ઘણા શીખવા જેવા છે, આ બધાય સબકોના પાલન કરવા માટે દીન ઇસ્લામે તને એક એવું હથિયાર આપ્યું છે, એ હથિયારના સાથને ન છોડજે। જિંદગી વિતાવવા માટે દીનો દુનિયાના ગોશા ગોશા માટે હરેક ઘણીની અંદર ખુદાવંદે કરીમે બતાવ્યું છે, અહીં મારા બંદા આ એવું હથિયાર હું તને સોંપું છું, અગર એ હથિયારનો તે સહી રીતે ઉપયોગ અને ઇસ્તેમાલ કરી લીધો તો તારી જિંદગી કામયાબીના પંથ ઉપર ચડશે। હથિયાર કયો છે આપણે જનાબે બીબી પાક બતુલને જાણીએ છીએ, માશાલો તાલે જે કબ્રસ્તાને આવ્યા હતા ક્યાંક વચમાં બેઠા હશે, મુલ્લા મહમદ ક્યાં છે ક્યાંય દેખાય છે, એને મહમદ નકુરુથી ઓળખું છું, ત્યાં ક્યાંક બેઠા હોય છે, ક્યાં છે ભાઈ હાજર છે, ખુદા એમને સલામત રાખે। એ વડે કબ્રસ્તાનની અંદર એક રિવાયત પડેલી હતી જે આપણા બધાની જાણીતી છે કે જેની અંદર સાદિક અલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ એ બતાવ્યું છે કે દુનિયાની અંદર પાંચ એવા લોકો બસર થયા છે કે જેને બક્કા ઊન કહેવામાં આવે છે, રોવાવાળા, નવહા કરવાવાળા, ગિરિયા કરવાવાળા, આંસુઓને જાળવવાવાળા, જનાબે આદમ એની અંદર, જનાબે યાકૂબ એની અંદર, જનાબે યુસુફ એની અંદર, બીબી પાક બતુલ અલૈહિસ્સલામ એમની અંદર, અને અંતમાં આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન સૈયદુ સાજિદીન અલૈહિસ્સલામ મુહમ્મદ
સવાલ ઉત્પન્ન થાય છે કે જે બીબી માટે આપણે જમા થયા છે એમના માટે છઠ્ઠાઈમાં મેં કહ્યું કે આ બીબી એવાઓમાંથી ને છે કે જેના આંસુ ટપકતા જ હતા, આંસુ રોકાણા નથી, રોવાના મામલામાં બહુ જ આગળ હતા. સવાલ એ ઉત્પન્ન થાય છે કે જે બેબી જિંદગીભર આંસુઓ બહાવ્યા હોય, રોયા હોય, તો શું રોવું દીનના ખિલાફ છે? શું રોવું ઇન્સાનની ફિતરતમાંથી નથી? અને ખુદા એક હથિયાર આપ્યો છે, એ હથિયાર અને રોવાને સાથે મળાવીએ તો શું એ હથિયાર વ્યાજબી છે કે નહીં, જેનું આજે જિકર કરવું છે. તારીખની અંદર મળશે એક સલાત પડી મોહમ્મદ વાલી મોહમ્મદ પર, કે જ્યારે રોવાની વાત કરે દીનના કામકાજને આગળ ચલાવવા માટે આ હથિયારની મને અને તમને આપણે બધાને સખત જરૂરત પડશે. સવાલ ઉત્પન્ન થાય છે આ હથિયાર છે શું, આ હથિયારને આપણે ક્યાં વાપરીએ છીએ? એક આયત પડું છું, એ જ્યારે પડીએ ને પછી હું સવાલ પૂછીશ, મૂકી તૈયાર રહી જાજો. પરવરદિગારે આલમ કુરાન મજીદમાં સૂરે બકરા કુરાન મજીદનો બીજો સૂરો આયતો નિશાન છે 155, ઇરશાદ થયો કયું, બિસ્મિલ્લાહિ રહમાન રહીમ વલનબ્લુવન્નકુમ બિશયઇમ મિનલ જુઅ વલ ખૌફ વલનબ્લુવન્નકુમ બિશયઇમ મિનલ ખૌફ વલ જુઅ વનક્સ મિનલ અમવાલ વલ અન્ફુસ વલ થમરાત વબશ્શિરિ સાબિરીન અલ્લાઝીન ઇઝા અસાબતહુમ મુસીબા કાલુ ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજઉન. અમે જરૂર અને જરૂર પરીક્ષા કરશો, ખુદાનું એલાન થઈ ગયું છે. અને પરીક્ષાની અંદર જ્યારે બંદા ઉપર મુસીબતોના પહાડ તૂટે છે તો એ વખતે એ બંદો જ્યારે કહે છે કે અમો ખુદા માટે છીએ અને ખુદા તરફ જ પાછા જવાના છીએ, આ લોકો કહે છે એના માટે ખુદાએ કહ્યું કે સબર કરવાવાળાઓને ખુશખબરી આપી દો. વબશ્શર સાબરીન. સવાલ, સબર આપણે ક્યારે વાપરીએ છીએ? સબરની તલકીન આપણે સમાજની અંદર ક્યારે કરીએ છીએ? ક્યારે આપણે સબરની વાત કરીએ મુકી સાહેબ? અચ્છા, અસદ કોઈના ઘરની અંદર કોઈનું મૃત્યુ થયું હોય, ઇંતકાલ થયો હોય, માઠા સમાચાર આવેલા હોય, મોત વાકે થયું હોય, ઠીક છે, એ વખતે આપણે એમને દિલસોજીના રૂપમાં સબરની તલકીન કરીએ છીએ. બીજે ક્યાંય સબર કરવાનું કહીએ છીએ આપણે એકબીજાને? આવે બીજા મુખી બોલે, નૌશાદભાઈ કેટી બીજો કંઈ મૂકો છે કે જે આપણે બીજાને સબર કરજો? હું બતાવું ક્યાં થાય છે. આ બાયું ચડે ને, જ્યારે બાયું ચડે આસમાન દિમાગ ઉપર ચડે, ઝઘડાઓ શરૂ થાય, આવાજો બલંદ થાય, એકબીજાના એમ લેખો કે હવે બોક્સિંગ ઉપર ઉતરી જાય, એટલે આપણે આવીએ આગને ઠારવા, ભાઈ સબર કર, સબર કર. મારા તમારા માટે સબરનું દામન જે છે ને, અથવા તો મોતના મોકા ઉપર અથવા તો ઝઘડાના મોકા ઉપર, મુસલમાન ઇસ્લામની અંદર સબરનો જે નગીનો છે યા જે હીરો છે, અગર તું એને સમજી જા તો સમાજના જેટલા કોયડાઓ છે, તલાકના મામલાત, માણસોને મૂંઝારવાની બીમારી, માણસોને તકલીફો, માણસોને રોજગાર, માણસોને બીમારી, માણસોને કામકાજ, જેટલી તકલીફો છે એ બધાનો હલ ખુદાએ એક વસ્તુની અંદર નાખ્યો છે અને એનું નામ છે સબર. પણ આ કરવું નથી, કારણ કે મારા માટે સબર કોઈ મરી જાય સબર કરજો. તકલીફો થાય, ઝઘડાઓ થાય તો આપણે કહીએ કે સબર કરજો. સવાલ એ જ ઉત્પન્ન થાય છે કે જનાબે ફાતેમા આટલું રડિયા શા માટે? જે દીને સબર કરવાનું કહ્યું હોય પછી રોવાની શું જરૂર? આટલું બધું રડવાની શું જરૂર? તો સવાલ એ ઉત્પન્ન થાય છે કે શું સબર અને રડવાની અંદર કાંઈ છે? જે માણસ સબ્ર કરવાવાળો હોય શું એને ન રડવું જોઈએ? તો આપણી પાસે જે આ રિવાયત આવેલી ના એમાં એક વ્યક્તિ કુરાન મજીદથી આપણે સાબિત કરશો કે જિંદગીભર એટલું રડ્યા કે આંખોની રોશની અને નૂર ચાલ્યું ગયું, અને ગવાહી કોણ આપે છે? કુરાન મજીદ. કેની વાત કરું છો? બસ ભાઈ રડી રડીને જેની આંખ ચાલી ગઈ, હા જનાબે યાકૂબ, જનાબે યાકૂબ રડી રડીને આંસુ બહાવી બહાવીને આંખોની રોશની ચાલી ગઈ. પણ જુઓ ખુદા બતાવશે, મુસલમાન યાદ રાખજે, રોવું અલગ છે ને સબ્ર કરવું અલગ છે.
યાદ રાખજે, અગર જનાબે ફાતિમા અલેસલામ રડ્યા છે પણ બુલજના સબરના દામને પણ ક્યારે નથી છોડ્યો. માલુમ પડશે કે સબર કરવું અલગ, રડવું અલગ. દલીલ સાંભળો, ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો સૂરે યુસુફ, કુરાન મજીદનો 12મો સૂરો. ઓલા મારા જેવા ભાઈ હતા ને બધાએ, બારવટિયા નાના ભાઈને ઉપાડી ગયા હસદ ને હસદમાં, ઈર્ષામાં. પછી બીજે દિવસે આવ્યા, બાપાને જઈને કહ્યું, 12, 18 આવ્યા ને બાપાને જઈને શું કહ્યું? કહ્યું વજાઉ અલા કમીસહી બેદમિન કઝિબ. આવ્યા બાપા પાસે, એમનું પોશાક લઈને આવ્યા, એમાં ખોટું સાચું ખૂન ચડાવીને આવ્યા. વજાઉ અલા કમીસહી બેદમિન કઝિબ. હવે બાપા આમ થયું છે, વરુ ખાઈ ગયો. કેને કેને ખાઈ ગયો? જનાબે યુસુફ અલીસલામને ખાઈ ગયો. શું જવાબ આપ્યો જનાબે યાકુબે, રડવા વાળા ઇન્સાન? કાલા બલ સવ્વલત લકુમ અન્ફુસુકુમ અમરા. જનાબે યાકુબે કહ્યું, કહ્યું આ તમારી બધી વાર્તા છે, તમારા મનમાં જે આવ્યું હતું ને એને ઘડી કાઢ્યું છે, પણ આની અંદર ભલે હું રડું છું પણ એક વસ્તુનો દામન પકડીને બેસીશ, ફસબરુન જમીલ. વલ્લાહુલ મુસ્તાઆનુ અલા મા તસિફૂન. હું સબર કરીશ, ભલે રડું છું પણ હું સબર કરીશ. વલ્લાહુલ મુસ્તાઆનુ અલા મા તસિફૂન. ખરેખર ખુદાવંદે કરી મદદ કરશે, ભલે તમે મને વ્યાખ્યા બતાવી છે પણ હું સબરના દામનને નહીં છોડીશ. આ એક ભાઈમાં કર્યું, કેટલા બારવટિયા હશે આ લોકો, એક ભાઈમાં કર્યું, બીજાને ના મૂક્યો. જ્યારે આઝીઝે મિશ્ર થઈ ગયા જનાબે યુસુફ અલીસલામ, અને આજ ફેરે પાછા બિન્યામીનને લઈ ગયા બીજા નાના ભાઈને, તો જનાબે યુસુફે ત્યાં એમના ભાઈને રોકી લીધા, જેથી કરીને જનાબે યાકુબ આવે. પાછે જ્યારે આવ્યા ના દીકરાઓ જનાબે યાકુબ પાસે, યુસુફના ફરાકમાં જનાબે યાકુબની આંખો અંજાઈ ગઈ છે, રોઈ રોઈને અડધા થઈ ગયા છે. તે છતાં જ્યારે પાછા આવ્યા, ખુદાએ વાક્યાને ઓર આગળ વધાર્યો. એ જ સૂરે યુસુફની 83મી આયત, 1283. શું કહ્યું યાકુબે? ખાલા બલ સવ્વત લકુમ અનફુસુકુમ અમરા ફસબરુન જમીલ. કહ્યું વરી તમે બીજું કાંઈક પોતાના નફ્સ પ્રમાણે ઘડી કાઢ્યું છે, હું ભલે રોઉં છું પણ સબરના દામનને નહીં છોડીશ. અઝીઝાને મહતરામ, તપાસ કરીએ, આ બીબી જે રડવાવાળા હતા, જિંદગીમાં એટલા મુસીબતોના પહાર તૂટ્યા કે એમનો મારૂફો મશહૂર કસીદો કહો યા નવહો કહો યા શેરના અલ્ફાઝ કહો, કે મારા ઉપર એટલા મુસીબતના પહાડ તૂટ્યા છે, સોબ્બત અલૈયા મસાઇબુન લવ અન્નહા સોબ્બત અલલ અયામ સિરન લયાલીહા. મારા ઉપર એટલા મુસીબતના પહાડ તૂટ્યા છે કે અગર એ દિન ઉપર પડતે તો એ દિવસ અંધારી રાતમાં બદલાઈ જતે. બધું બયાન કર્યું બીબીએ, પણ સબ્રના દામનને ક્યારે નથી છોડ્યો. કુરાને કહ્યું સબરે જમીલ. મારી તમારી જિંદગીની અંદર હું ભૂલી ગયો છું કે ખુદાએ મને આ હથિયાર આપ્યું છે, આ હથિયારના કેટલા ફાયદા છે. આ હથિયારનું જિક્ર કુરાને મસ્જિદમાં ડગલે અને પગલે છે. આપણે સબર કરતા ભૂલી ગયા છે. સાસુ વહુના ઝઘડા જોઉં તો સબર વચમાં નથી, માલિક નોકરના ઝઘડા જોઉં તો સબર વચમાં નથી. આ દાખલો છે, પ્રમુખ જમાતને જોઉં પ્રજા તો સબર વચમાં નથી, મિયા બીવીના વચમાં જોઉં તો સબર વચમાં નથી, ધંધા વેપાર ઘરાક સાથે સબર વચમાં નથી. જ્યાં જ્યાં જિંદગીના ગોશા છે, આજનો મુસલમાન જે સબ્રનો નગીનો છે એને ભૂલી ગયો છે. આલા કે ખુદાવંદે કરીમે સબ્રની જેટલી મહત્વતા અને ફઝીલત બતાવેલી છે એને આપણે સાંભળે તો જિંદગી આસાન થઈ જાય. જ્યાં જાઓ બધા કો રોદડા જ છે, મૌલાના અમારે તલાક બહુ થાય છે, મૌલાના ધંધો રોજગાર નથી, મૌલાના માણસો સ્ટ્રેસની અંદર, વ્યાધિની અંદર, મુંજારાની અંદર, બીમારીની અંદર, ફલાણી ફલાણી મુસીબતો અને તકલીફોની અંદર ડૂબી ગયા છે. આનો ઇલાજ શું છે? આનો ઇલાજ કાંઈ નથી, આનો ઇલાજ ખુદાએ આપ્યો છે. પણ કુરાન તો પડ, કુરાનને એક તરફ છોડી દીધું છે, મૌલાના પાછળ દોડો બસ. તાવીઝ એ વરી એવા મૌલા, કેટલા મૂર્ખા ભાઈ તું, મૌલાના જે તને તાવીઝ બનાવી દે ને એના બદલીમાં હજી પૈસા લે તો તારા જેવો મૂર્ખો કોણ?
ઘરો ઘર તારા પાસે તાવીઝ હોય, કુરાન મજીદ હોય અને તું આનો ઉપયોગ ન કર તો મુસલમાન તારા જેવો મૂર્ખો અને કમ અકલ કોણ? તપાસ તો કર, આ કુરાને સબ્રના કેટલા ફાયદાઓ બતાવ્યા છે. કુરાન મજીદમાં બહુ જાજા હશે. મેં વિચાર્યું આપણે ખોજા શિયા ઇસના આશરી છે એટલે શું મૂકી, તમે બહુ જાજા જવાબ આપી દીધા, કોઈ બીજાને બોલાવી. અખબાર ઇસના આશરી એટલે શું? ઇસના આશરી એટલે બાર ને માનવા વાળા ના. આજે સાથે મળીને કુરાન મજીદથી ને સબરના 12 ફાયદા બતાવીએ. કેટલા ફાયદા? 12. મુસલમાન તપાસ કરજે. પહેલો જ હુકમ પરવરદિગારે આલમનો આવ્યો, આ છે સબર. તું તપાસ તો કર, સબર એટલે શું, સહનશીલતા એટલે શું, સહન કરવું એટલે શું, ખમી લેવું એટલે શું. એટલે પહેલો હુકમ પરવરદિગારે આલમે સૂરે બકરાની 153મી આયતમાં કર્યો, ચેપ્ટર 2 વર્સ 153 એલાન થયું. આપણાથી વાત થઈ રહી છે, કોઈ બાજુના પડોશીથી નહીં, આપણાથી. بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا استعينوا بالصبر والصلاه ايمان લાવા વાળાઓ, તમે પોતે તમારી મદદ સબરો અને નમાઝ થી ને કરો. આનો ફાયદો એ જ છે, પહેલો ફાયદો, ઇન અલ્લાહ મઅ સાબરીન, ખુદા વંદે કરીમનો સાથ સબર કરવા વાળાઓ સાથે છે. બંદા તને પરવા શું છે, જેના સાથે ખુદા હોય એને કેની પરવા હોય, પણ તને સબર કરવું નથી. ખુદાએ કહ્યું તું સબર કરીને તો જો, પછી જો હું તને કેટલો સાથ આપું છું. સબર કરવાનો પહેલો ફાયદો ખુદાનો સાથ. આ તો એક પછી એક આવતી જશે. પરવરદિગારે આલમ બીજા મકામ ઉપર બયાન કર્યું, સૂરે બકરા કુરાન મજીદનો બીજો સૂરો, આયતનું નિશાન છે 155, હમણાં પડી ના. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ વ બશર સાબરીન, અય મારા હબીબ સબર કરવા વાળાઓને ખુશખબરી આપી દે. આ સમાજ, આ જિંદગી, આ માહોલ એવો બની ગયો છે કે જ્યાં જાઓ ત્યાંથી ને માઠા જ સમાચાર આવે છે. ત્યાં ધરતીકંપ થયું, ત્યાં આગ થઈ, ત્યાં વાવાઝોડું આવ્યું, ત્યાં આ તકલીફો થઈ, ઓનો ઘરવાસ તૂટી ગયો, ઓને ત્યાં મોત થઈ ગયું. હર હંમેશા સમાચાર એવા જ ઇન્સાનને મળે કે જેનાથી ને તબિયત જે છે બગડી જાય. ખુદાએ કહ્યું આનો ઈલાજ તને બતાવું છું. શું છે? વબશર સાબરીન, સબર કરતા શીખી જઈશ ના તો સબરનો બીજો ફાયદો છે ખુશખબરીનો હકદાર બનીશ. સબર કર, પછી જો સારા સમાચાર તારી જિંદગીની અંદર કેવી રીતે આવે છે. અને એનો પહેલો સારામાં સારો સમાચાર, પહેલી સારામાં સારી ખુશખબરી એ પણ ખુદા બયાન કરે છે. બાકીની ખુશખબરી તો મૂકો, કઈ ખુશખબરીની વાત જોઉં છો તમે? અબ્બાસ તને શું છે એ ખુશખબરી? ઇંતેજારમાં કે આમ થાય તો આમ ખુશ થઈ જાય દિલ, એક્ઝામ પાસ થઈ જાય ના. આ તારી નાની વય છે એટલે આ એક્ઝામ, બીજા જેની નવી નવી શાદી હોય એને પૂછો તો એ ઓલી એક્ઝામની વાત કરશે કે આ ઘરવાસ જરાક વધારે ટકે. ખુશખબરી ખુદા આપશે. ફાયદો પહેલો, સબરના દામનને ન છોડજે, ખુદાનો સાથ. ફાયદો બીજો, સબરના દામનને ન છોડજે, ખુદા તરફથી ને ખુશખબરી આવવા લાગશે. કેના માટે? વબશ્શર સાબરીન. પહેલી જ ખુશખબરી ખુદાએ કુરાનમાં આપી દીધી, પહેલી જ એલાન થયું. કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, સૂરે આલ ઇમરાન 146 ચેપ્ટર 3 વર્સ 146, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ વલ્લાહુ યુહિબ્બુ સાબરીન, ખુદાવંદ કરીમ સબર કરવા વાળાઓથી ને મોહબ્બત કરે છે. અરે બંદા, ઘરવાસની અંદર કજ્યા કંકાસ થાય, ઘરવાળી તારાથી ને મોહબ્બત ન કરતી હોય, સબર કર, એ ભલે ન કરે, ખુદા તારાથી મોહબ્બત કરશે. અને અય મારી માં, અય મારી બહેન, તારો શોહર અગર તારાથી ને મોહબ્બત ન કરતો હોય, યા ન જાળવતો હોય, યા ન દેખાડતો હોય, થોડું સબર કરી લે, ઈ જાય એના રસ્તે. ખુદાએ કહ્યું વલ્લાહુ યુહિબ્બુ સાબરીન, હું ખુદા તારાથી મોહબ્બત કરીશ, તું સબર તો કર. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આઝીઝાને મોહતરમ, જનાબે બીબી પાક બતુલ અલૈહિસ્સલામની જિંદગીને જુએ, ડગલે અને પગલે સબર.
હર દિવસે બાપ આવે છે જખમી થઈને, પણ શિકાયત નથી, સબર કરે છે, ખમી લે છે. મા સાહેબમાં આપણે સાંભળશો ના કે મૌલા પણ રડી પડશે કે ક્યારે મારી અહેલિયાએ શિકાયત ન કરી, સબર કરીને બેઠા હતા, જેવી તકલીફ કેમ ન હોય. કયું ત્રીજો ફાયદો? ખુદા સબર કરવા વાળાઓથી ને મોહબ્બત કરશે. આટલું જ છે, કયું નહીં. આમાં એવા બંદાઓ પણ છે જેની જિંદગીની અંદર ખુદા જ્યારે કંઈ એને નેકીનું રહેમતનું કામ આપે છે કે એની જિંદગીમાં કંઈ સારી વસ્તુ આવે છે, અને પાછું જ્યારે ખુદા એ નહેમતને ખેંચી લે છે તો બંદો ના શુકરો થઈ જાય છે, બંદો નિરાશ થઈ જાય છે કે આ મૈલું તું ને વચમાંથી પાછું હાઈલું ગયું. અહીંયા એવું કંઈ છે કે જે મૈલું તું ને હાઈલું ગયું? હા, ઘણું છે. હું દાખલો આપું, ઘણાને બહુ દુઃખ છે, મેં બયાન કરીશ. અહીંયા ઘણાને અહીંયા ફ્લેટ મળ્યા હતા પણ હાથમાંથી હાઈ લાગ્યા, સામે બિલ્ડિંગ છે ને એમાં. નિરાશ થઈ ગયો બંદો, હાય મેં ઘર નોંધાવ્યું હતું, મારું ઘર ચાલ્યું ગયું. બંદો ના શુકરી કરે છે, ખુદા કહે છે કે અમે આપે છે અને જ્યારે પાછું લઈ લઈએ છે ના તો બંદો ના શુકરી થઈ જાય. એનાથી ને હદથી વધારે કે અમો જ્યારે બંદાઓને દુઃખ પછી સુખ આપે છે ના તો બંદો અમને ભૂલી જાય છે. ભૂલીને કહે છે બસ હવે દુઃખના દિવસો તો હાઈ લાગ્યા. પણ ખુદાએ કહ્યું આવા બંદાઓ ના શુકરા છે. ખુદાનો એલાન થયો સૂરે હુદ આયત 11 ચેપ્ટર 11 વર્સ 11 ઇલ્લલ્લઝીના સબરુ ઉલાઇકા લહુમ મગફિરતુન વ અજરુન કબીર. સિવાય લોકો કે જે લોકો સબર કરે છે, તો ખુદાવંદે કરીમે કહ્યું સબર કરવા વાળાઓ માટે ખુદાવંદે કરીમે એના ગુનાહોને માફ કરી દેશે, એના માટે અજરે કબીર ને લાગશે. મુસલમાન, આટલા ફાયદાઓ સબરની અંદર છે. તારી જિંદગીમાં બેસબરી યા ના સબરી કેમ આવે? તું મુસલમાન છો, ખુદા બધાની પરીક્ષાને ઇમ્તિહાન લેશે. આ જિંદગીને વિતાવવા માટે સબ્રના દામનને ક્યારે ન છોડજે. કુરાને સેંકડો ફાયદા બતાવ્યા છે. કેટલા ફાયદા બતાવ્યા આપણે અત્યાર સુધી? કેટલા? 4. સબર કરવાવાળા સાથે ખુદાનો સાથ છે. સબર કરવાવાળાઓને ખુદા ખુશખબરી આપશે. સબર કરવાવાળાઓથી ને ખુદા મોહબ્બત કરે છે. સબર કરવાવાળાના ખુદા વંદે કરીમ ગુનાહોને બક્ષી આપશે. મુસલમાન ઓર આગળ જા, આપણી વાત થઈ રહી છે. સૂરે મુમિનૂન કુરાન મજીદનો 23મો સૂરો, આયતનું નિશાન છે 111 ચેપ્ટર 23 વર્સ 111. આવી હશે ને? ખુદાએ શું કહ્યું? કયામતના દિવસે અમો આ લોકોને જઝા આપશો. અલ્યોમ અમે જઝા આપશો આ લોકોને. કેમ? બેમાં સબરુ, કારણ કે જિંદગી પર સબર કરતા આવ્યા. અન્નહુમ હુમુલ ફાઇઝુન, અને અમે ગવાહી આપશો કે આ કામયાબ લોકો છે. સબર કરીશ મુસલમાન તો ખુદા ગવાહી આપશે કે તે તારી જિંદગીને કામયાબીની સાથે વિતાવી દીધી. સબર જિંદગીને કામયાબ બનાવવા માટે મુસલમાન સહન કરતા શીખ, ખમતા શીખ. તારી જિંદગીની અંદર સબ્રના દામનને જેવો પણ મોકો આવે ક્યારે પણ એને છોડજે નહીં. કોઈ બે ચાર બોલ બોલી લે, થોડો જુલ્મો સિતમ થઈ જાય, કોઈ મુસીબતો બલાઓ તકલીફ આવી જાય, સબ્રને ન છોડજે. ખુદાએ કહ્યું સબર કરીશ ના, મારા નામાએ અમાલમાં મારે ત્યાં તારું નામ. અન્નહુમ હુમુલ ફાઇઝૂન. એક સલવાત પડી મોહમ્મદ વાલે મોહમ્મદ પર, ને ખુદાએ કહ્યું ના તું એટલો કામયાબ થઈ જઈશ, એટલો કામયાબ થઈ જઈશ કે જ્યારે તું આવીશ ને અમારા પાસે તો અમે તને જન્નતના બાગ આપશો. સૂરે ફુરકાનની આયત 75 ચેપ્ટર 25 વર્સ 75 ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ ઉલાઇક યુજ્ઝૌનલ ગુરફતા વ યુલક્કૌન ફીહા સલામા તહિયતુન વ સલામા. જ્યારે તમે આવશો ને અમારી બારગામાં, અહીંયા તો નથી, માશાઅલ્લાહ આપણી મહેફિલ એવી બનાવેલી છે કે વચમાં રેડ કાર્પેટ નાખી હોય તો શોભી જાય.
અમારા જેવા મૌલાનામાંથી દાખિલ થાય તો કેવા શોભે રેડ કાર્પેટ ઉપર આવે. ખુદાએ કહ્યું, જિંદગીના રેડ કાર્પેટની તમન્ના ન કર, અમે તને રેડ કાર્પેટ આપશો. 2575 બેમાં સબરો યુલક્કૌન ફીહા તહિયતુન વ સલામા. હર જગ્યાએથી ને આમાં ફરિશ્તાઓ તમને સલ્યુટ કરશે, ડબલ સલ્યુટ. તું કોણ છો? સબર કરીને આવ્યો છું ને આ દુનિયામાંથી. મુસલમાન, તને સલામનો હકદાર ખુદાના ફરિશ્તા સમજશે. પણ શરત શું છે? શરત શું છે? સબર કરતા શીખ. એક સલવાત પડી મુહમ્મદ વાલી મુહમ્મદ પર. અઝાને મહતરામ, અટાર સુધી આ સબરની જેટલી વાતો કરી, કદાચ હજુ મને બધું હજમ ના થાય. હવે જે આયતો આવે છે એને સાંભળજે. એ ખુદાના બંદા, આ દીન જેને તું માને છે એના માટે પણ ખુદાએ કહ્યું છે, આ દીનને સાચવવા માટે તું જે મહેનતો કરે છે ના, શું મહેનત નથી કરતો તું? નમાઝો પડે છે, રોઝા રાખે છે, હજમાં જાય છે, ગરીબોની મદદ કરસ, મજલિસોમાં હાજરી આપસ, કુરાનની તિલાવત કરસ, વગેરે વગેરે કાર્યો ઇબાદતના હરેકને તું અંજામ આપે છે. તારી ખુશી હોય કે ન હોય, તારી મરજી હોય કે ન હોય, બધી વસ્તુને છોડીને આની ઉપર તું જિંદગીને વિતાવે છે. સબર કરસ ના, અમારી કિતાબને તે વાંચી. ખુદાએ કહ્યું, એ લોકોને કે જેને અમે અમારી કિતાબો આપી એના ઉપર ઈમાન લાવ્યા અને કહેતા હતા કે અમે હકીકતમાં સાચામાં સાચા મુસલમાન છે, અને જ્યારે કુરાન મજીદની આયતને વાંચતા, જે કિતાબો અમને એમને આપતા, તો એના ઉપર આ લોકો અમલ કરતા. આ લોકો કોણ છે? આપણે બધાય. અજ્ર જોવો છે આ કામને ખુદાએ શું નામ આપ્યું છે? એલાન થયું, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ. સૂરે કસસ, કુરાન મજીદ નો 28મો સૂરો, આયતો નિશાન 54, 2854. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઉલાઇક યુતૌન અજરહુમ મરતૈન. કેમ? કારણ કે આ લોકો સબર કર્યા છે ને, આયત બે વાર અમે અજ્ર આપશો, કારણ કે આ લોકો સબર કર્યા છે. વ યદ્રઉન બિલ હસનતિ સૈયા વ મિમ્મા રઝકનાહુમ યુન્ફિકુન. આ લોકોની અંદર એ પણ ખૂબી હતી કે ખરાબ વસ્તુને સારી વસ્તુથીને હટાવતા હતા, અમારી આપેલી વસ્તુને અલ્લાહની રાહમાં પેશ કરતા હતા. એની મજલિસ આપણે પડી કે કાલે પડીએ? પડી ના, પાછી પડું આખી. એક સલવાત પડીએ મુહમ્મદ વાલે મુહમ્મદ પર. ખુદાએ કહ્યું, મુસલમાન, આ જેટલી તું મહેનતો કરસ ના, અગર એની અંદર સબરનું દામન છે ના, તો તારો અજ્ર અમે ડબલ આપશો, બે ગુના આપશો, હદથી વધારે આપશો. પણ શરત એ જ છે કે સબરના દામનને ન છોડજે. આ જિંદગીનો રાજ, આ જિંદગીને બહેતરથી બહેતર આ મજલિસમાં આવ્યા છો ને, અહીંયા સબર ખપે. તમારું તો કેટલું લોહી ગરમ થતું હશે મુખી. મુખીનું ના થાય, 50 મિનિટ કહ્યું હોય ને 1 કલાકની મજલિસ પડે. સબર કર ભાઈ, સબર. ગુજરાતીની કહેવત છે, સબરના ફળ મીઠા. એક સલવાત પડી મુહમ્મદ વાલે મુહમ્મદ પર. સબર કર મુસલમાન, સબર કરતા શીખ. હદ તો એ છે કે ખુદાએ જેને ઇમામ બનાવ્યા ના, જેને ઇમામ બનાવ્યા એનું પર કારણ સબર. આપણે કઈ ઇમામ નહીં થઈ જઈએ, પણ ઇમામનો મતલબ એ છે કે નમૂના બની જશો. જે પ્રમાણે હુસૈન નમૂના બની ગયા, જે પ્રમાણે ફાતિમા અલૈહિસ સલામ નમૂના બની ગયા. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, સૂરે સજદા, કુરાન મજીદનો 32મો સૂરા, તો નિશાન 24, 32-24. એલાન થયું, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વજઅલના મિનહુમ અયમતન યહદુના બિઅમરિના લમ્મા સબરુ વકાનુ બાયતના યુકિનુન. એ લોકોમાંથી ને અમોએ લોકોને ઇમામ બનાવી દીધા. કેમ? સબર કરતા હતા એટલે. અમો આ લોકોને ઇમામ એટલા માટે બનાવ્યા. આ દરજ્જો આ લોકોને મળ્યો કારણ કે આ લોકો કોણ હતા? સબર કરવા વાળા હતા. મુસલમાન તું ઇમામ તો નહીં બન,
પણ તારી જિંદગીમાં સબર કર તો જો પછી દુનિયા માટે તું નમૂનો બની જઈશ કે દુનિયાવાળાઓ તને સલામ કરશે, તારા માટે દુઆ કરશે કે હાય બિચારાએ આટલી જિંદગી સબરની સાથે વિતાવી, બહુ સાબિર માણસ હતો, ઇમામ બની જઈશ. પણ સબર થતું નથી ને, કોઈના ઝઘડાને સુલઝાવવા જાઓ, ઘરવાસને સાંધવા જાઓ, મૌલાના તમે શું જાણો, આ અહીંયા પડ્યું છે પણ હમણાં થોડું તમારા મૂંઢને ઠીક કરવા માટે. સબરનું દામન કોઈથી પકડાતું નથી. કેમ? કારણ કે ખબર નથી કે જિંદગીની મૂડી યા જિંદગીનો રાઝ, જિંદગીની કામયાબી ખુદાએ સબરની અંદર રાખી છે. કેમ? કારણ કે એનો ફેસલો છે વલનબ્લુવન્નકુમ, અમે પરીક્ષા લેશો જ, અને ખપે યા ન ખપે, તને પસંદ હોય યા ના હોય, તું મારો બંદો છો, પરીક્ષા તો અમે લેશો જ. મુસલમાન થઈ ગયા પણ સબરની રાઝ મને ખબર નથી. મડગસ્કરના બે ચાર છે માથા, એમનું નામ લો તો એમને પણ યાદ આવી જાય, મોમિન દુઆમાં યાદ કરે. આપણે આ જમાતોની અંદર સંસ્થાઓ હોય છે, સહી છે, જમાત હોય, પછી જમાત ઉપર આપણા ફેડરેશન છે, જેમ કે આફ્રિકા ફેડરેશન, એમ અમારા મડગાસ્કરની અંદર તમને બધાને ખબર છે કે ત્યાંનું પણ અમારું એક ફેડરેશન છે, ખુદ પોતાનું મડગાસ્કરનું, જેને રિજનલ કાઉન્સિલ કહેવાય છે. એના માશાલો તાલા આપણે એક મુરબ્બી પ્રમુખ રહી ચૂક્યા છે ને, જે હયાત છે, એમનું નામ છે અકિલ દાયા, હજી મડગાસ્કર નથી ઓળખી જશે, એ પ્રમુખ 18 જમાતના પ્રમુખ. એમના પાસે કેસ આવ્યો, તમે પ્રમુખ છો ના, મારું ઘરવાસ આખું ડગમગે છે, હવે તમે પ્રમુખ છો 18 જમાતના, એક કામ કરો, ઘરે આવો ને અમને સમજાવો, ઠીક છે, કારણ કે હવે હું થાયકો છું આ ઓરતથી. તો આપણા મુરબ્બીએ કહ્યું કે એકલો ક્યાં જાઓ, ગામમાં બે ત્રણ મૌલાના હોય ને એને સાથે લઈ જાઓ. હજી મૌલાના સાથે ફરતા હોય એને બે ચાર હદીસ આવડી જાય, બે ચાર આયાતું પણ આવડી જાય, પણ એ ખતરનાક હોય, ધ્યાન રાખજો. એ મૌલવીને મુલ્લાઓ સાથે ફરતા હોય થોડા ખતરનાક હોય. આપણી કહાવત છે ગુજરાતીની ને ઉર્દૂની ને ફારસીની કે નીમ હકીમ ખતરે જાન, અને પછી પછી શું હોય, નીમ મુલ્લા ખતરે ઈમાન. તો આ બે ચાર મૌલવીઓને સાથે લઈ ગયા. એ મૌલવી હતી તો ઓલો થાયકો હતો, એના ઘરે પહોંચ્યા તો આપણા મુરબ્બીને એમ થયું કે હું એ કાંઈક હદીસ પડું રસૂલે ખુદાની, એટલે એણે શરૂ કર્યું કે ભાઈ તમે આમ ના કરો, આ સાંધી નાખો, ઝઘડા ફસાદ ન કરો, ઇસ્લામની અંદર આ તલાક છે ને બહુ સારું નથી. પછી એણે હદીસ શરૂ કરી, કહ્યું રસૂલે કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નું ફરમાન છે કે જ્યારે કોઈની તલાક પડાય છે ને તો ખુદાનું અર્શ હિલે છે. તો ઓલા સામાવાળાએ કહ્યું અકીભાઈ, ખુદાનું અર્શ હિલે તો ઈ સંભાળી લેશે પોતે, હાલમાં મારું ઘર હિલે છે, મને આનાથી છુટકારો દ્યો, ઓલું ખુદાનું અર્શ હિલે ઈ ખુદા ફોડી ખાય, મારું ઘર ડગી ગયું છે એને બચાવો, મને આ ન ખપે, તલાક પડી દો. સબર નથી જિંદગીનો રાઝ, ખુદાએ સબરની અંદર રાખ્યો છે. કહ્યું સબર કરવાવાળાને અમે ઇમામ પણ બનાવી દઈએ છીએ. સબર કરવાવાળાનો જે અજર છે ને, કુરાને મજીદમાં 6236 આયતમાં આવી કુરાનની બીજી કોઈ આયત છે જ નહીં. જેટલા મુલ્લાઓ છે ને આવી આયત કાઢી આવો હોય તો, વાહિદ આયત છે કુરાને મજીદમાં. ઇરશાદ રબ્બુલ ઇઝ્ઝત થયો, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, સૂરે ઝુમરની 10મી આયત 39:10. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇન્નમા યુવફા સાબિરૂન અજરહુમ બિગૈરિ હિસાબ. સબર કરવાવાળાઓને જે અજર ખુદા આપશે ના, એની કોઈ લિમિટ હદ સીમા નથી, હદ ઉપરાંત અજર મળશે. કેને? સબર કરવાવાળાઓને. બંદા આ જિંદગીને સબરથી વિતાવ તો આનો હકદાર બનીશ. હું સબરને ભૂલી ગયો છું,
જિંદગીના નાના નાના મોકા ઉપર જ્યાં મને ખમી લેવું જોઈએ, શાંત રહેવું જોઈએ, સબર સહનશીલતાની સાથે ચાલવું જોઈએ, હું છોડી દીધો છો. મને ખબર નથી કે કેટલો અજર ગુમાવીશ. આ આયત જે છે ને 39:10 આપણા ત્રીજા ઇમામ ઇમામે હુસૈન અલી સલામ, એની તફસીર આપણા પાસે કરે છે. ત્રીજા ઇમામ કહે છે કે એકવાર હું નાના પાસે બેઠો હતો રસૂલે ખુદા પાસે, અને મારા નાનાએ મને કહ્યું યા બુનૈયા અલૈકે બિલ કનાઅત તકૂન અગનન્નાસ. દીકરા, સંતોષકારક જીવન વિતાવજે, સંતોષને જિંદગીનો ભાગ બનાવી લેજે. તકુન અગના નાસ, તું સૌથીને બેનયાઝ અથવા તો સૌથી તવંગર લેખાઈશ. સંતોષકારક જીવન વિતાવજે. તકુન અગનન્નાસ. વઅલૈકે બિલ ફરાઇઝ તકુન અબદિન્નાસ. બેટા, દીકરા હુસૈન, વાજિબાતને ન છોડજે. અગર વાજિબાતને તે પકડી લીધી ના તો તું સૌથી મોટામાં મોટો ઇબાદત ગુઝાર ખુદાનો બંદો લેખાઈશ. વાજિબાત ન છોડજે. દીકરા, ફઇન્ના લિલ્લાહે ફિલ જન્નતે શજરતુન યુકાલુ લહા શજરતુલ બલવા. દીકરા યાદ રાખજે, ખુદાવંદે કરીમની જન્નત જે છે ના, એમાં ખુદાએ એક ઝાડ રાખ્યું છે જેનું નામ છે શજરતુલ બલવા. બલાઓનું દરખત, બલાઓનું ઝાડ, અ ટ્રી, ટ્રી, ઝાડ. યો કાલુ લહા શજરતુલ બલવા. દીકરા, જ્યારે કયામતનો દિવસ આવશે, જિંદગીની અંદર જેણે મુસીબતો ઉપર સબ્ર કરેલું હશે, મુસીબતોનો પહાડ જેના ઉપર તૂટ્યા હશે, બલાઓનો સામનો જેને કર્યો હશે, એ દિવસે ખુદા વંદે કરીમ આ લોકો માટે એ રાખશે, લા દીવાનુન યુન્શાર, લા મિઝાનુન યુન્શાર, વલા દીવાનુન યુન્સબ. એ દિવસે આ લોકો માટે ન તરાજુ પાથરવામાં આવશે, યાને કે મિઝાન, તરાજુને શું કહો તમે, સ્કેલ, બેલેન્સ. આ લોકો માટે ન મિઝાન હશે, ન દીવાનુન યુન્શર, ન અમાલનામુને ખોલવામાં આવશે. યો સબ્બ લહુમુલ અજર સબ્બા. ખુદાવંદ કરીમ આ સબર કરવા વાળાઓને એટલો અજર આપશે કે આ લોકોને સમજ નહીં પડે. પછી રસૂલે આયતની તિલાવત કરી, કઈ, 39:10, ઇન્નામા યુવફ સાબિરૂન અજરહુમ બિગૈર હિસાબ. ખરેખર એના સિવાય બીજું કઈ નથી થવાનું. સબર કરવા વાળાઓને ખુદા એટલો અજર આપશે કે જેનો કોઈ દાખલો જ નથી. એક સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ પર. બાર બાર સિફતો કુરાનમાં બીજી ઘણી હશે, મને જેટલું આવડે છે એટલું બયાન કરું. સબ્ર કરીશ, અનગિનત અજર છે. હજી આગળ જા મુસલમાન. ફાતિમાના દિવસો છે ના, જ્યારે ઇન્ફાક અને અલ્લાહની રહમત દાનની વાત કરી આપણે, તો ખુદા એના બદલામાં શું આપ્યું? ખુદાએ આ લોકો માટે કહ્યું, કુરાને મજીદનો 74મો સૂરો, ચેપ્ટર 76 વર્સ 12, આ લોકો મેં દાન કર્યું ના, શા માટે કર્યું ને કેમ કર્યું? ઘરમાં ફાકા હતા, સબર કર્યો, ખમી લીધો, સહન કરી લીધો, સબરના દામનને ન છોડ્યો. ખુદાએ જવાબ આપ્યો, વજઝાઉહુમ બેમા સબરુ જન્નતં વ હરીરા. આ લોકો મેં સબર કર્યું ના તો એના અજરો જઝાની અંદર આ લોકોને જન્નત અને જન્નતના રેશમના કપડા. કેમ? સબર કર્યું. આટલા બધા ફાયદાઓ કેના? સબરના. પણ મારાથી સબ્ર નથી થતું, હાલાકી હું મુસલમાન છું. શા માટે? કારણ કે મુસલમાન હોવાના નાતે મને એમ જ છે કે ખુદાએ આખી દુનિયાનો દરિયો મને જ આપી દે.
મને જિંદગીની અંદર સબરનું દામન નથી પકડવું. કેમ? કારણ કે મારાથીને સબર નથી થતું. મુસલમાન, અગર તું હકીકી મુસલમાન છો તો તારી અંદર સબરનું દામન ડગલે અને પગલે દેખાવો જોઈ. જ્યારે સબર તારી અંદર આવી જશે, પૂરી જિંદગીના કોયડાઓ જેટલા છે ને એ બધાનો ઉકેલ તારી જિંદગીમાં નજરે તરશે. કેમ? કારણ કે તે સહન કરી લીધું. આનાથી કંઈ વધારે છે? 10 થયા ફાયદા. હજુ બે બયાન કરું છું, 10 પડશો તમે પાછા. વાહ, મોહબ્બત એક, બોલો બોલો, કોઈને પણ બોલવું હોય, ખુદાનો સાથ, હા, બીજું મગફેરત, ઓર જી જી સંભળાતું નથી, બશારત, ચાર આગળ, અનકાઉન્ટેડ અજ્ર બેગૈર હિસાબ, પાંચ જન્નત, છ ઇમામ બનાવી દેશે, સાત કામયાબી, આઠ હજુ કઈ છે, જન્નત, નવ રેશમીના કપડા, અને સલામ 10. એનાથી ને વધારે પણ હજી છે, જન્નત કરતા વધારે, એના કપડા કરતા વધારે. આયતોને સાંભળો. ખુદાવંદે કરીમે એલાન કર્યું કેના માટે? સબર કરવા માટે. પૂરી આયતને નાક જે કોણ છે એનું નામ હસનેન, એની સલામતી માટે એક સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ 2155. بسم الله الرحمن الرحيم ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا 156 قالوا إنا لله وإنا إليه راجعون 157 حسنين 2157 أصبر كرواوا راجعنا એને અમે હજી બીજી બે વસ્તુઓ આપશો. ઉલાઇકા અલૈહિમ સલવાતુમ મિન રબ્બિહિમ વરહમા. સબર કરીશ ને, ખુદા એની સલવાત તારા ઉપર મોકલશે. સલવાત કેના પાસે પડો છો? કેના માટે પડો છો મુલ્લા? કેના માટે પડો છો? કેના માટે? ખુદાનો હુકમ છે. કયું? બિસ્મિલ્લાહ રહમાન રહીમ, સૂરે અહઝાબ, કુરાન મજીદનો 33મો સૂરો, આયતનું નિશાન 56, 3356. એલાન થયું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ઇન્નલ્લાહ વમલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલયહી વસલ્લિમુ તસ્લીમા. મુસલમાન યાલી અવશ્ય ખુદા અને એમના ફરિશ્તાઓ, અલ્લાહુ મલાઇકતહુ, નબી ઉપર સલવાત મોકલાવે છે. તમે પણ મોકલાવો. મુસલમાન, તે વિચાર કર્યો, જે ખુદા અને એના ફરિશ્તા નબી ઉપર સલવાત મોકલાવે છે એ જ ખુદા કહે છે કે તને નબીના હારો હારનો મર્તબો આપીશ, એવો દરજ્જો આપીશ કે હું ખુદા હું તારા ઉપર સલવાત મોકલાવીશ. સબર કર, મારા નબીનો દરજ્જો તને આપીશ, ખુદા તારા ઉપર સલવાત મોકલાવશે. પણ સબર, મને ખબર નથી, કોઈ મને બતાવતું નથી, આ જિંદગીના મુશ્કેલાત જેટલા છે એ બધાયના સામે અગર થોડું હું સહન કરી લઉં, સબર કરી લઉં ના. ખુદાએ કહ્યું ઉલાઇક અલૈહિમ સલવાતુમ મિન રબ્બિહિમ. આ સબર કરવાવાળો જે છે ને એના ઉપર અલોકુના પરવરદિગાર તરફથી ને સલવાત અને રહેમતની બારિશ થશે. જ્યારે પણ સબરને પકડીશ ના, હું કહું છું ઘણા છે તરીકાઓ. જિંદગીની અંદર કોઈ કોયડા આવે, તકલીફ પડે ના, જનાબે ફાતિમાને યાદ કર. કેટલું સબર કર્યા, કેટલું સબર કર્યા.
اگر یاد کریش نا فاطمہ علیہ السلام نہ یاد آوے تو رسول خدا نے یاد کر جنا اوپر تو ہر روز سوار تیسان سلوات مکلے چھے انہیں یاد کریش نا تو تنے امتاشے کہ جے رسول اوپر خدا سلوات مکلے چھے منے ای سلوات نے رحمت مڑی جائے پن کیم مڑے کینا تھی نے مڑے صبر کروا تھی مڑے گیار بار مو فائدو 2157 اسنین وَأُولَئِكَ هُمُ الْمُحْتَدُونَ صبر کروا وارا جی چھے نا اے لوکو چھے جنہیں ہدایت مڑی گئی چھے رستو مڑی گیو چھے سمجھی گیا چھے لکم دین نے خدا نے سمجھی گیا چھے لکم کور صبر کروا وارا آ امامو اپڑا آج جنہ ماتے اپڑے جمع تھیا چھے આપણને દલીલ આપે છે કે ખુદાએ એમને એમ આ લોકોને આપણા હાદી નથી બનાવ્યા, હિદાયત કરવા વાળા નથી બનાવ્યા. આ લોકો સબર કરી કરીને આ દરજ્જો પણ પ્રાપ્ત કરી લીધો કે જેના માટે ખુદાએ કહ્યું ઉલાઇક હુમુલ મુહ્તદૂન, આ હિદાયત યાફતા યા હિદાયત પામેલા આ ભટકેલા લોકો નથી. આ લોકોને હિદાયત મળી ગઈ છે. જેની આપણે ચર્ચા કરતા હતા એહદિના સિરાતલ મુસ્તકીમ, અમને સીધા માર્ગની હિદાયત કર્યા બાકી રાખ. આ એ લોકો છે કે જે હિદાયત કરવા વાળા છે ને આ લોકોને આ રસ્તો મળી ગયો છે. કેમ? સબરના દામનને નથી જોયું. આજીજો તારીખ બીબીની આપણે જોઈએ તો આપણને ડગલે અને પગલે સબર દેખાશે. ઘરની અંદર ફાકા છે. કુરાને વાક્યો બયાન કર્યો, ખોરાક નથી પણ મિસ્કીન યતીમને આપે છે. ઘરની અંદર ફાકા છે, અલી મહેમાનને લાવે છે. બહુ જાજુ છે, મારો સમય ખતમ થઈ ગયો. એક દિવસનો બનાવ છે, મૌલાએ કાયનાત મસ્જિદની અંદર નબવીમાં બેઠા છે. કોઈ પરદેશથી શખ્સ આવ્યો, એણે આવીને કહ્યું કે હું થોડા સમય માટે મદીનામાં આવ્યો છું, કોઈ મને સહારો આપે? રસૂલે કહ્યું કોઈ છે તમારામાંથી જે આને લઈ જાય? હર કોઈ કહ્યું યાર રસૂલા બધાનું કામ છે. અલીએ કહ્યું યાર રસૂલા હું લઈ જઈશ. અલી જ્યારે મહેમાનને લઈને ઘરે આવ્યા ને, જનાબે બીબી પાક બતુલને પૂછ્યું કે મહેમાન આવ્યો છે, ઘરની અંદર કંઈ છે? તો જનાબે ફાતેમાએ કહ્યું યા અબલ હસન, હસનૈન માટે થોડો ખોરાક રાખ્યો છે, પણ તમે મહેમાનને લાવો. હસનૈનનો ભાગ એમને ખબર આવી ગયો. શું છે આ? પેટે પાટા, ઘરની અંદર ફાકા. આ જનાબે ફાતેમાનો સબર છે. બંદા જ્યારે સબર કરીશ ના તો તારી જિંદગી કામયાબ થઈ જશે. હા, જનાબે ફાતેમા ઉપર જુલમ થયા, રડ્યા, પણ રડવું અને સબરને લેવા ન દેવા. રડવું જે છે ઇન્સાનની ફિતરતમાંથી છે. કેટલું રડાવ્યા છે ફાતેમાને, જનાબે ફાતેમાને એટલું રડાવ્યા છે કે જેનું કોઈ હદ નથી. કેવી જિંદગી વિતાવી છે જનાબે ફાતેમા અલે હસન. આજનો સમય જ્યારે આવ્યો છે ને તો બીબીની કનીઝ કહે છે કે હું ઘરમાં હતી, અચંબ પામી, આજે જોઉં છું એવું લાગે છે કે જનાબે સૈયદા ઘરના કામ ઉતાવળે કરી રહ્યા છે. ક્યારે ઘરની સફાઈ કરી રહ્યા છે, ક્યારે બચ્ચાઓના કપડાને આરામથી ને બચાવી રહ્યા છે. મતલબ આજે ઉતાવળથી ને બીબી કામ કરી રહ્યા છે. એક મોકો આવ્યો કે જ્યારે બીબીએ મને કહ્યું કે હું હુજરાની અંદર જાઉં છું અને મારા બચ્ચાઓ મસ્જિદે ગયા છે ને, એમના માટે ખોરાક મેં તૈયાર કર્યો છે. અસમા, જ્યારે હસનૈન પાછા આવે ના તો એમને આ ખોરાક આપી દેજો, હું હુજરામાં જાઉં છું. અસમા, અગર મારી તસ્બીહ તહલીલની આવાઝ બંધ થઈ જાય ના તો બસ તમે સમજી જાજો કે હું અલ્લાહની રહેમતે પહોંચી ગઈ છું. અઝાદારો શું બયાન કરું, મને સમજ નથી પડતી. અરે મસાયબના ક્યાં જુમલા પડો. શેખ આયતુલ્લાહ વહીદે ખુરાસાની બયાન કરે છે કે એક વખત આવ્યો કે જ્યારે આ બંને બે બચ્ચાઓ હસનૈન મસ્જિદથી ને પાછા આવ્યા ના તો એ કનીઝે એવરને કહ્યું બચ્ચાઓ તમારું જમવાનું તૈયાર છે, આ મેઝ ઉપર યા જમીન ઉપર જે ખોરાક હતો એ તૈયાર છે, તમે જમી લ્યો. માએ કહ્યું છે કે જમી લ્યો. બસ એ બંને બચ્ચાઓએ કહ્યું બીબી શું તે ક્યારે અમને મા વગર જમતા જોયા છે? અમોને તો મા સાથે જ જમવું પડશે. બસ અઝાદારો આ બંને બનાવોના વચમાં
ના એક બનાવ બની ચૂક્યો છે. બીબી કહે છે વખત આવ્યો હતો, મેં શહેજાદીની તસબીની આવાઝ બંધ થઈ ગઈ હતી. અરે હું સમજી ગઈ કે બીબી અમારાથી જુદી થઈ ગઈ છે, પણ મને ખબર હતી. અરે થોડી વારમાં બચ્ચાઓ આવશે, અરે બચ્ચાઓને કેમ સંભાળીશ, એટલા માટે મેં હોજરાને બંધ રાખ્યો. બચ્ચાઓ આવ્યા જ્યારે જમવાનો ઇનકાર કર્યો ના, બસ મેં આજે જ પૂર્વક એમને સમજાવ્યું કે બચ્ચાઓ શું બયાન કરું, સબર કરજો, માં તમારાથી ને જુદી થઈ ગઈ છે. બસ આ સાંભળીને માં પાસે નથી જાતા, બંને લાલ મસ્જિદ તરફ પાછા ગયા. મૌલાએ કાયનાત પાસે આવ્યા, કહ્યું બાબા અમો યતીમ થઈ ગયા છે. અઝાદારો, શેખ વહીદે ખુરાસાની કહે છે કે જ્યારે બચ્ચાઓએ મૌલાએ કાયનાતને શહેજાદીના શહાદતના સમાચાર સાંભળ્યા ના, તો મસ્જિદની અંદર એક દીવાર હતી, મૌલાએ કાયનાત બેઠા હતા, દીવારનો સહારો લઈ ઊભા તે હું કહીશ અલી ખૈબરના દરવાજાને ઉપાડવા વાળા, તમને સહારાની જરૂર છે. અલીનો જવાબ આવશે. શેખ કહે છે અલી મસ્જિદનું કેટલી દૂર છે, મસ્જિદ નબવી અને ફાતેમાનું ઘર દૂર નથી, પણ શેખ બયાન કરે છે એ મસ્જિદનો નાનકડો જે ફાસલો હતો ના, એમાં અલી અલૈહિસલામ અવારનવાર જમીન ઉપર બેસી જતા હતા અને બેન કરતા હતા, ફાતેમા મને અકેલા છોડીને ચાલી ગઈ, અરે ફાતેમા હું અકેલો થઈ ગયો. બસ અઝાદારો, મૌલાએ કાયનાત ઘર ની અંદર આવ્યા. એ મોકો પણ આવ્યો કે જ્યારે મૌલાએ કાયનાતે શહેઝાદી અલેહસલામને ગુસલનો બંદોબસ્ત કર્યો. અહીં પણ શેખની રિવાયત છે, અજીબ રિવાયત છે. એક રિવાયત આપણે બધાની જાણીતી છે, પણ ઉલમાએ કિરામ આ પણ રિવાયત નકલ કરે છે કે દુનિયાથી રુખસત થવા પહેલાં બીબીએ મૌલાએ કાયનાતને કહ્યું હતું, કહ્યું યા અબલ હસન ઇદફનુની લૈલન વગસલની લૈલા, બા મૌલા જ્યારે મને ગુસલ આપો ના તો રાતના ગુસલ આપજો, અબુલ હસન જ્યારે મને દફન કરો ના તો રાતના દફન કરશો. અઝાદારો, રાતના દફનાવાની વાત આપણને સમજાય છે, પણ હું પોતાથીને પૂછું છું કે ફાતિમા અલૈહિસલામે ગુસલના રાતના દેવાની વાત શા માટે વસિયતની અંદર કહી હતી? હોય ન હોય બીબી ચાહતા હતા, અરે એવું ન બને કે જ્યારે અલી મને ગુસલ આપે અને દિવસના અંધારું ન હોય, અરે એવું ન બને કે અલીની નજર મારા જખમો ઉપર પડે. એટલે ફાતેમાએ કહ્યું અલી ગુસલ પણ રાતના આપજો. પણ અલીને નજરે આવી ગયું ના, ગુસલ આપવા બાદ અલી જ્યારે બહાર નીકળ્યા છે ને તો રડે છે. કોઈએ સવાલ કર્યો શા માટે રડો છો? અલીએ કહ્યું અરે બીબીએ ક્યારે શિકાયત ન કરી, સબરના દામનને પકડ્યો, મારી બીબીની પસલીઓ જખમી હતી પણ ક્યારે શિકાયત ન થઈ. બસ અઝાદારો, કફનનો બંદોબસ્ત થઈ ગયો. જનાબે ઝહરા અલેહસલામના જનાઝાને તૈયાર કરી નાખવામાં આવ્યો. હુસૈન મઝલુમ નહીં, મૌલાએ કાયનાતે એક નિદા આપી. તારીખમાં આ જુમલો છે કે બીબીનો લાશો પડ્યો છે. મૌલાએ કાયનાત બચ્ચાઓને આ પ્રમાણે પુકારે છે, કહ્યું બચ્ચાઓ હલુમ્મુ લિલ ફિરાક, એ મારા નાની નાની ઔલાદ આવો, માથી વિદાય લઈ લ્યો, મા હવે જઈ રહ્યા છે. અઝાદારો, કિતાબની અંદર છે, અજબ નથી આવું બન્યું હોય. જ્યારે બચ્ચાઓ આવ્યા ના, હર કોઈ માના બાજુમાં આવ્યા, પણ એક નાનો બાળક દૂર ખૂણામાં ઊભો હતો, એ રડતો હતો, મા પાસે ન આવ્યો. તારીખે બતાવ્યું, અજબ નથી આ કોણ હોય. હુસૈને મતલબ છે, કહ્યું બાજુમાં નહીં આવું જ્યાં સુધી મા ન બોલાવે. અઝાદારો, અજબ નથી, બંદે કફન તૂટ્યા હોય. બેઝબાનીથી ફાતેમાએ કહ્યું હોય એ મારા લાલ આવી જા, મા તને પુકારે છે. અઝાદારો, અગર બીબીમાં હજુ જિંદગી હોત ના, તો મારું ઈમાન કહે છે કે બીબી એક વાયદો પણ કરત, બેટા મરવા બાદ તને આવવાનું કહું છું ના, યાદ રાખજે બેટા, આ જિંદગી બાદ તું કરબલા જઈશ ના, અરે જ્યાં જ્યાં જઈશ તારી દુખિયારી માં તારા સાથે સાથે.
ألا لعنة الله القوم الظالمين. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. رضا بقضائه وتسليما لأمره. ما تم حسين.